સ્વરિયાથી સિમરણ પાણી યોજનાની લાઇનમાં મોટી ગોરખવાડા પાસે ભંગાણ સર્જાતા રોજ હજારો લીટર પાણીનું વેડફાણ. નાના મોટા ગોખરવાળા, લાપળિયા, સોનારિયા, ચાંદગઢ છતે પાણીની રાહ જોવાનો વારો. લાંબા સમયથી રિપેર ન થતા સેંકડો ગેલન પાણીનો વેડફાટ. અમરેલી જિલ્લામાંથી પસાર થતી ઈશ્વરિયાથી સિમરણ સુધીની મહી યોજનાની લાઇનમાં નેશનલ હાઇવે ઉપર મોટા ગોખરવાળા ગામ પાસે કોઝવેમાં લાંબા સમયથી ભંગાણ થવાના કારણે બેફામ પાણીનો વેડફાટ થાય છે અને સેંકડો ગેલન પાણી વેડફાતું હોવા છતાં રિપેરિંગ કરાતું નથી ત્યારે શું છે સમગ્ર હકીકત જોઈએ આ રિપોર્ટમાં. અમરેલી તાલુકામાંથી પસાર થતી ઈશ્વરિયા સુધાર યોજના નીચે લગાવવામાં આવેલ પીવાના પાણીની મહી નદી યોજનાની પાઇપલાઇન મોટા ગોખરવાડા સુધી જાય છે, જેમાં પાંચ ગામ આંબરી લેવા છે અને તાલુકાના પાંચે છેવાડાના પાંચેક ગામમાં પાણી પહોંચે. જે લાઇનમાં છેલ્લા બે વર્ષથી ભંગાણ થયું છે અને લગભગ એકાદ કિલોમીટરમાં તેનું પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતોની જમીનમાં પણ પાણી ફરાયા છે. તેનાથી ખેડૂતો પોતાની જમીનમાં છેલ્લા બે વર્ષથી કોઈ ઉપજ લઈ શકતા નથી અને દર વર્ષે હજારો રૂપિયાની નુકસાની વેઠી રહ્યા છે. સરકારો કરોડો રૂપિયાની પાણી પાછળ વાપરે છે ત્યારે પાણી પુરવઠાના અમુક આળસુ કર્મચારીઓના કારણે પીવાના પાણીની આ વિસ્તારમાં નદીઓ વહી રહી છે. સેંકડો વીઘા જમીન બંજર થતી જાય, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓ દ્વારા પાણીની લાઇન રિપેર કરાવે તેવી માંગણી વ્યક્ત કરવામાં આવી. પીવાના પાણીની આ પાઇપલાઇનમાં ભંગાણથી કોઝવેના નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે. પાણી રોડ ક્રોસ કરી બે કિલોમીટર આગળ શેત્રુંજી નદીમાં ભળતું જોવા મળી રહ્યું. ત્યાં પણ રસ્તાઓમાં આવતી વાડીઓ ખેતરમાં પાણી ફરી વળે. ખેતરમાં જવાના માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લાંબા સમયથી ચાલતા પાણીના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા. ત્યાંના ખેતરોમાં જવા માટે લોકોને બીજાના ખેતરોમાં જવાની ફરજ પડે છે. સત્વરે જો પાણી બંધ કરવામાં નહીં આવે તો આગળ પગલાં લેવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ખેડૂતો દ્વારા જણાવાયું છે. સમગ્ર મામલે હવે ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે, ખેડૂતોને પડી રહેલી હાલાકીનું નિરાકરણ આવે તેવી ન્યૂઝના માધ્યમથી કરવામાં આવે છે. રિપોર્ટ પંકજ વિગડા, ચુડા. નામ છે, કયું ગામ છે અને શું આ પાણીનો તકલીફ છે? મારું ગામ મોટા ગોખરવાળા. મારું નામ નરેશભાઈ નાથાભાઈ કથિરિયા છે અને મારી જમીન આવી છે અહીંયા અને એમાં બે વર્ષથી પાણી એમનું ભર્યું છે. સતત બે વર્ષથી પાણી ભર્યું છે અને અહીંયા મારી એક નહીં પણ ઝાઝી જગ્યાઓમાં ઠેઠ શેત્રુંજી નદીથી ઠેઠ ગોખરવાળા સુધી બધી જમીનોમાં બધી પાણી ભર્યા છે અને કોઈ રિપેર કરતું નથી. બે વખત, બે ત્રણ વખત બધાએ ફરિયાદ પણ કરેલી છે, કોઈ અહીંયા જોવા આવ્યું નથી, કોઈ રિપેર કરવા આવ્યું નથી. આ બે વર્ષથી બધાને જમીનો પડી છે. મારે અહીંયા ઘઉં થતા, બે વર્ષથી ઘઉં થતા, એક વર્ષે લગભગ 350-350 મણ મારે ઘઉં થાય, એને બદલા બે વર્ષથી એમનું પડ્યું છે તો બે વર્ષથી મારે 700-800 મણ ઘઉંની તો ખોટ છે. મારી એક નાની એવા બધા ખેડૂતોને એટલી બધી ખોટ છે પણ કોઈ અહીંયા કોઈ જવાબ દેવા કે કોઈ જોવા કે કોઈ ખેડૂતોનું કોઈ સાંભળવા અહીંયા આવતું નથી ફરિયાદ. તો હવે એના માટે અમારે શું કરવું અને જો આની ઉપર કોઈ ખેડૂતોને કંઈક થોડુંક ધ્યાન દે અને જો રિપેર કરે તો સારું, નગર પછી અમારે અમારી રીતે કાંઈક થોડા ઘણા પગલાં લઈ અને કાંઈક ઉપવાસ ઉપર બધું ગમે તે કોઈ પણ રીતે ક્યાંક અમારે ફરિયાદ ન અમારે સાંભળે એવું કંઈક કરવું. અહીંથી આગળ આ પાણી કેટલા દૂર સુધી જાય છે અને ક્યાં ભળે છે? અહીંથી તો આ બહુ દૂર છેટ અમારે આગળ વાડી આવી છે, છેટ ઘણી એક કિલોમીટર છેટી ન્યાય છેટ પાણી નીકળે છે. ન્યાય માર્ગ બધા બંધ થઈ ગયા છે. માર્ગમાં જ્યાં ન્યાય પાણી નીકળે છે ત્યાં લગભગ ગોઠણ ઉપર ઊંડા આવી ગયા એટલે ત્યાં અત્યારે ટ્રેક્ટર કે વાહન કાંઈ હાલતું નથી. ન્યાય અમારી વાડી પછી અહીંથી બીજાના કોકના ખેતરોમાંથી બધી જવું પડે છે અને ઠેઠ નદી સુધી પાણી આવેલું જાય છે. લગભગ બે ત્રણ મોટરનું પાણી ત્યાં આવેલું જાય છે. અમને તો અહીં બીજે બધે અહીંયા બધે ચેક ડેમ ભર્યા છે, બધા ખેતરો ભર્યા છે, ક્યાંય કરતાં ક્યાંય વાવેતર થઈ શકે એમ નથી. શું તમારું નામ છે, કયું ગામ છે? મારું નામ છે બાબુભાઈ પાંચાભાઈ, મોટા ગોખરવાળા, અટક સિદ્ધપરા મકવાણા. ગામ છે મારું મોટા ગોખરવાળા અને આ હું જમીન 3 વર્ષથી ફાર્મે રાખું છું.